એવો સરસ કળાયેલો મોર છે. આ રસ્તો સારો છે, બાકી પેલો રસ્તો તો સાવ ખરાબ હતો. સાચી વાત છે મિહિર, ખરાબ રસ્તાના લીધે જ થાક લાગ્યો છે. એટલો થાક લાગ્યો છે ને, ઘડીક વાર આરામ કરી લઈએ પછી આગળ વધીશું. પંક્તિ, આપણે શહેર ગયા બાદ નવો બિઝનેસ ચાલુ કરીશું અને રૂરલ ડેવલપમેન્ટ વિશે જાણીને લોકોને પૂરી સુવિધા પાડીશું. અને સરકારની મોટા ભાગની યોજનાઓ છેક છેવાડાના ગામડા અને દરેક માણસ સુધી પહોંચાડવાનો નિર્ધાર કરીશું. હા, તમ તમારે જમજો, તમારું જ ઘર સમજીને મૂંઝાતા નહીં કઈ. લ્યો ડુંગળી લ્યો. ખરેખર સાચી મજા તો ગામડામાં જ છે, રહેવાની અને જીવન જીવવાની. આવી મહેમાનગતિ કોઈ જ ના કરી શકે, આખો આપણો પરિવાર હોય એવું લાગે છે. આજ તો આપણા ગામડાની મોજ છે મોજ. લે, મારી હાળી સટકી ગઈ. ગોપી દીકરા, રોટલો ખા. ના બા, મને ભૂખ નથી લાગી. અમે અંદર રાંધતા હતા ત્યારે તમે કઈ ગોપીના પરિવાર વિશે વાત કરતા હતા, એ શું હતું? ગોપી અમારા બાજુવાળા રાધીભાઈની દીકરી છે અને સરહદ પરના હુમલામાં એ શહીદ થઈ ગયા છે. અને એની મમ્મીનું ભૂલથી કૂવામાં પડી જવાથી મૃત્યુ થયું છે. બસ ત્યારથી જ આ ગોપીને અમારી દીકરી સમજીને અમારી સાથે જ રાખી છે. સાચે જ, તમે માનવ સેવા અને રાષ્ટ્ર સેવાનું કાર્ય કરી રહ્યા છો. સાચે જ, પરમારથના કામ માટે પૈસો નહીં પણ મોટા મનની જરૂર હોય છે. ગામમાં તો બધા પડોશી આપણા સગા હોય ને એમ જ રહેતા હોય છે. તમારા શહેરની જેમ ન હોય કે આજુબાજુમાં કોણ રહેશે એ 2-5 મહિને ખબર પડે. હા, પણ તમને કેમ ખબર? તમારા ભાઈ શેરમાં 3-4 વર્ષ રહ્યા ને હીરા ઘસતા હીરા. હું સુરતમાં હીરા ઘસતો ને
ત્યારે બહુ મજા આવતી, કારણ કે અમારા પ્રભુભાઈ શેઠ બહુ દયાળુ અને મોટા મનના માણસ હતા અને અમને દીકરાની જેમ રાખતા. પ્રભુભાઈ હિરજીભાઈ, તું કેમ ઓળખે છો એમને? વરાસામાં માતાવાડીમાં કારખાનું હતું, નંદુ ડોશીની વાડીમાં ઓફિસ હતી એ જ ને. પણ તું કઈ રીતે એને ઓળખે? કાકા, હું એમનો જ દીકરો છું. તું પ્રભુભાઈનો દીકરો છે? શું કરે છે પ્રભુભાઈ? મજામાં તો છે ને? દોઢ વર્ષ પહેલા મમ્મી અને પપ્પા ઋષિકેશ અને હરિદ્વાર ફરવા ગયા હતા. ત્યાં તેમની ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. લાગે છે કે ભગવાને આજે એટલા માટે જ આપણને મેળવ્યા છે કે હું પ્રભુભાઈનું ઋણ ઉતારી શકું. અમને દીકરાની જેમ સાચવા હતા એટલે અમારી ફરજ બને છે કે હું તમને ગામડાની મહેમાનગતિ કરાવું. માટે આજે શીરો ને ભજીયા બનાવવાના હતા, પણ અમારા ગામમાં રતનકાકાનું અવસાન હજુ 5 દિવસ પહેલાં જ થયું ને, એટલે સાદું ભોજન બનાવ્યું છે. કારણ કે અમારા ગામમાં કોઈ પણનું મરણ થાય ને, એટલે 12 દિવસ સુધી સારું રાંધી નથી ખાતા કે નથી ટીવી જોતા. બહુ જ સારી વાત કહેવાય. બાકી અમારા શહેરોમાં તો બાજુવાળી શેરી કે બાજુવાળા એપાર્ટમેન્ટમાં મરણ થઈ ગયું હોય ને, તો આ બાજુ લગ્ન પ્રસંગના ડીજે ડિસ્કા ચાલતા હોય અને આ બાજુ જન્મદિવસની પાર્ટીઓ થતી હોય. એક બાજુ માતમ હોય તો બીજી બાજુ મોજ હોય. બસ એટલે જ તો ગામડામાં હજુ સંસ્કારો અને સભ્યતા જીવે છે. સારું, પહેલા જમી લો, પછી નિરાતે બેસીને વાતો કરશું. કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. એમાં વળી આભાર શાનો? અમને આ ગોપીના માતા પિતા બનવાનો અધિકાર આપ્યો ને, તે માટે. કાકા, હું શહેર જઈને ગોપીને દત્તક લેવાના તમામ સરકારી કાગળિયા ઓકે કરીશ. અમારું મન તો નથી, પણ તમે કીધું ને કે અમે આજીવન સંતાન સુખ નહીં પામી શકીએ, એટલે જ દીકરી તરીકે અમે તમને ગોપીને દત્તક આપી. અમે ઘરેથી નીકળ્યા ત્યારે ખબર નહોતી કે આ ધરતી ઉપર કુદરતનો ખજાનો છે. આવા વડીલો મળશે અને હવે ઉપરવાળાએ ખોળાની ખૂંદનાર પણ આપી દીધી. તમે જરાય ચિંતા નહીં કરતા, હું તમારો દીકરો છું એમ જ સમજો, અને હું ગોપીને એક બાપ તરીકેનો સંપૂર્ણ પ્રેમ આપીશ. મને પ્રભુભાઈ પર ભરોસો છે, અને તું તો એમનો દીકરો છો, પછી વળી પાછો વળીને શું જોવાનું હોય? સારું, ચાલો અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. આવજો પાછા અમારા ગામડાની મહેમાનગતિ માણવા. જરૂરથી.